રહી છે કે જ્યાં વગાસિયામાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે જે સંચાલકો છે તે પોલીસે સહયોગ નથી આપી રહ્યા કોન્ટ્રાક્ટ કંપનીઓ એકબીજાને ખો આપી રહી હોવાની વિગતો અહિયાં પ્રાપ્ત થઈ રહી છે સરકારના પક્ષ તરફથી ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે મોહિત તમારી પાસેથી જાણવા માંગીશું હવે સંચાલકો તો સહકાર નથી આપી રહ્યા સરકારના પક્ષ તરફથી ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા મોહિત

કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર છે તે એકબીજાને ખો આપી રહ્યા છે અને પોલીસને તપાસમાં સહયોગ છે તે આપી રહ્યા નથી એટલું જ નહીં પરંતુ ફરિયાદ પણ આપી રહ્યા નથી આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના વાકાનેર સિટી પોલીસ સ્ટેશન કે આ વિસ્તારની હદમાં આ ટોલ નાકું છે તે આવેલું છે અને પોલીસ દ્વારા જ્યારે આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી ત્યારબાદ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જે ફરિયાદ છે તે હજુ સુધી આપવામાં આવી નથી હવે જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સરકાર પક્ષે આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધાઈ શકે છે જે સરકારી તિજોરી કરીને એક મોટું નુકસાન થયું છે ત્યારે તેને લઈને છેત્રપિંડી અને વિશ્વાસઘાતની આ ફરિયાદ છે તે નોંધાઈ શકે છે ને કેટલાક લોકો છે તેમને નામજોગ પણ ફરિયાદ છે તે નોંધાઈ શકે છે જોકે હજુ સુધી પોલીસને જે કોન્ટ્રાક્ટ જે ટોલ નાંકાના સંચાલકો છે કોન્ટ્રાક્ટ કંપની છે તેમના દ્વારા જે પૂરતી વિગત છે તે પણ આપવામાં આવી નથી જેને લઈને તેમની કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે પહેલેથી જ આખી આખી જે બોગસ ટોલનાંકું છે તે શંકાના દાયરામાં છે અને તેની વચ્ચે આ પ્રકારની જે ગેરરીતિ સામે આવી રહી છે ને તપાસ

બિલકુલ મોહિત વધુ અમે તમારી પાસેથી લેતા રહીશું તો કોન્ટ્રાક્ટ કંપનીઓ એકબીજાને જ્યારે ખો આપી રહી છે ત્યારે સરકારના પક્ષ તરફથી ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા